નમસ્કાર મિત્રો, હું છું દર્શન અને આપ બધાનું સ્વાગત કરું છું લર્નિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશનના આજના વિડિયો લેક્ચરમાં. અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વેન્ચુરી ફ્લો મીટરનો પાર્ટ 1 જોવાના છીએ, જેની અંદર આપણે વર્કિંગ પ્રિન્સિપાલ અને કન્સ્ટ્રક્શન વિશે વાત કરીશું. અને વેન્ચુરી ફ્લો મીટરના પાર્ટ 2ની અંદર આપણે વાત કરીશું એડવાન્ટેજીસ, લિમિટેશન્સ અને એપ્લિકેશન વિશે. તો મિત્રો, આજના આ વિડિયો લેક્ચરને શરૂ કરતા પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે હજી સુધી આ વિડિયોને લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અને જો તમે મારી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. અને હા મિત્રો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, કારણ કે જો તમે બેલ આઇકન પ્રેસ કરશો તો મારી આવનારી દરેક નવી વિડીયોની નોટિફિકેશન તમને મળશે સૌથી પહેલા. તો ચાલો મિત્રો, આજના આપણે વિડીયો લેક્ચરને શરૂ કરીએ. તો શરૂઆતમાં આપણે વાત કરીશું વેન્ચુરી ફ્લો મીટરના વર્કિંગ પ્રિન્સિપાલ વિશે. તો વેન્ચુરી મીટર હોય છે, જ્યારે તમે તેને પાઇપની વચ્ચે મેઝરમેન્ટ માટે ઇન્સ્ટોલ કરો છો, ફ્લો મેઝરમેન્ટ માટે તમે જ્યારે બે પાઇપની વચ્ચે ઇન્સ્ટોલ કરો છો વેન્ચુરી મીટરને, તો અહીંયા વેન્ચુરી ફ્લો મીટર હોય છે તેનો એન્ટ્રન્સ પાર્ટ હોય છે અને થ્રોટલ પાર્ટ હોય છે. તો અહીંયા હું તમને હાઇલાઇટ કરીને દેખાડું છું કે કયો છે એન્ટ્રન્સ પાર્ટ અને કયો છે થ્રોટલ પાર્ટ. તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો, તો અહીંયાથી જે ફ્લો આવે છે, તો અહીંથી એટલો જે પાર્ટ હોય છે એ હોય છે આપણો એન્ટ્રન્સ પાર્ટ, અને જે અહીંથી એટલો હોય છે એ આપણો હોય છે થ્રોટલ પાર્ટ. પછી મિત્રો, જે અહીંયા હોય છે એ આપણો ડેવરેજિંગ સેક્શન હોય છે, પણ તેની આપણે વાત કરીશું કન્સ્ટ્રક્શનમાં, જ્યારે આપણે વેન્ચુરી ફ્લો મીટરનું આપણે કન્સ્ટ્રક્શન જોઈશું. પણ અત્યારે તમને હું હાઇલાઇટ કરું છું કે જે આ છે એ એન્ટ્રન્સ પાર્ટ છે અને આ છે એ થ્રોટલ પાર્ટ છે. તો અહીંયા વેન્ચુરી મીટરને જ્યારે તમે ઇન્સ્ટોલ કરો છો પાઇપની વચ્ચે ફ્લો મેઝરમેન્ટ માટે, ત્યારે એન્ટ્રન્સ પાર્ટની અંદર અને થ્રોટલ પાર્ટની અંદર પ્રેશરનો ડ્રોપ થાય છે, અને આ જે પ્રેશર ડ્રોપ હોય છે એ ડિફરન્સ હોય છે એકબીજાથી. તો જે આ ડિફરન્શિયલ પ્રેશર હોય છે તેને મેઝર કરવા માટે અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ ડિફરન્શિયલ પ્રેશર સેન્સરનો. તો ડિફરન્શિયલ પ્રેશર સેન્સરનો ઉપયોગ કરીને આપણે આ જે ડિફરન્શિયલ પ્રેશર ડ્રોપ છે તેનું મેઝરમેન્ટ લઈએ છીએ અને તેનું કન્વર્ઝન કરીએ છીએ ફ્લો સ્ટાન્ડર્ડ્સમાં. અને જ્યારે ડિફરન્શિયલ પ્રેશરનું આપણે ફ્લો સ્ટાન્ડર્ડ્સમાં આપણે કન્વર્ઝન કરીએ છીએ, ત્યારે આપણને જે મળે છે એ આપણું ફ્લો મેઝરમેન્ટ આપણને મળે છે. અને એ રીતે આપણે વેન્ચુરી ફ્લો મીટર દ્વારા ડિફરન્શિયલ પ્રેશર દ્વારા આપણે ફ્લોને માપી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ. તો મિત્રો, આ તો વાત થઈ વર્કિંગ પ્રિન્સિપાલની, પણ અહીંયા આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શનની. તો અહીંયા કન્સ્ટ્રક્શન માટેનું જે ડ્રોઈંગ છે એ તમારી સામે છે. મિત્રો, જે આ ડ્રોઈંગ છે એ બેઝિક ઇમેજ છે, જે જ્યારે પણ વેન્ચુરી ફ્લો મીટર છે તેનો પરચેઝ ઓર્ડર આપવામાં આવે છે. અને બેઝિક ડિટેલની વાત કરીએ તો જે બેઝિક ડિટેલિંગ્સ હોય છે તે આ હોય છે. જ્યારે આપણે હાઈલી ડિટેલિંગની વાત કરીએ પરચેઝ ઓર્ડરમાં, તો અહીંયા જ્યારે હાઈલી ડિટેલિંગ કરવામાં જ્યારે આવે છે ત્યારે એંગલ્સ હોય છે, ડાયામીટર્સ હોય છે, તે બધાનું પણ માપ તમારે મેન્શન કરવું પડે છે. પણ આ છે એ પરચેઝ ઓર્ડરની બેઝિક ડિટેલ છે. તો અહીંયા જે આપણે જોઈએ છીએ એ વર્કિંગ જે આપણું કન્સ્ટ્રક્શન છે વેન્ચુરી ફ્લો મીટરનું, તે અહીંયા આપણને જોવા મળી જાય છે. અને દરેક ભાગની અંદર આપણને અહીંયા જે છે એ આપણને તેનું નેમિંગ પણ જોવા મળી જાય છે. તો અહીંયા જે રીતના આપણે વાત કરી, તો આ જે છે એ વેન્ચુરી ફ્લો મીટરનો એન્ટ્રન્સ એરિયા છે. અને અહીંયા આપણે તમે જોવો છો કે આ બે પોઈન્ટ, જે આ પોઈન્ટ છે અને જે આ પોઈન્ટ છે, એ ફ્લેંજનો પોઈન્ટ હોય છે મિત્રો. કારણ કે જ્યારે તમે બે પાઇપની વચ્ચે જ્યારે વેન્ચુરી ફ્લો મીટરને ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તમે તેને એટેચ કરવા માટે જે ફ્લેંજમાં નટ એન્ડ બોલ્ટ દ્વારા તમે જે એટેચ કરો છો, તો તેના માટેની જે ફ્લાંજ હોય છે, તો જે મેં તમને હમણાં જે હાઇલાઇટેડ એરિયા દેખાડ્યો હતો તે ફ્લેંજનો એરિયા છે. એ પછી હું વાત કરું તો આ છે આપણો થ્રોટલ એરિયા, જે તમે અહીંયા જોઈ શકો છો પી મીન થ્રોટલ એરિયા છે. તે અહીંયા તમે એંગલ 1 અને એંગલ 2 જોઈ રહ્યા છો. તો આ છે પ્રેશર રિડ્યુસ કવરેજિંગ સેક્શન હોય છે,
तो ए आ एंगल वन है अने जे आ एंगल टू है ये आपणो छे डेवरेजिंग सेक्शन। अने अहींया फरीथी आपणे जोईए तो फ्लांज पॉइंट छे अने अहींया आपणो फ्लो आउटर जे बहार जाय छे फ्लो बहार जाय छे अने अहींया आपणे फरीथी पाइपनो सेक्शन चालू थई जाय छे। तो अहींया जे तमे बन्ने एंगल जोवो छो तो जे अहींया थ्रोटल एरिया पछीनो जे एंगल होय छे ए एंगलनी मित्रों हूँ तमने वात करूँ तो ये 5 डिग्री थी लईने 15 डिग्री सुधीनो राखवामां आवे छे अने एंगल वननी आपणे वात करीए तो ते आपणे 19 डिग्री थी लईने 23 डिग्री सुधीनो राखवामां आवे छे। तो हवे जे आ कंस्ट्रक्शन छे तेनुं तमारे थिअरेटिकली जो डिटेलिंग्स जोवू होय तो अहींया जे आ स्क्रीन छे तेनो तमे स्क्रीनशॉट लई शको छो। तो अहींया अहींया तमे जोवो छो तो अहींया जे एंट्रन्स एरिया छे अने जे आ थ्रोटल एरिया छे ए बन्ने वच्चे जे पाइपिंग सेक्शन आपवामां आवेलुं छे हुं तमने हाईलाइट करीने देखाडुं छुं। आ जे पाइपिंग सेक्शन छे अहींया अने अहींया तो आ जे बे पाइपिंग सेक्शन छे त्यां प्रेशरनो ड्रॉप जोवा मळे छे अने बन्ने जे प्रेशरनो ड्रॉप छे ए डिफरन्स होय छे अने अहींया आपणे कॉमन राखेलुं प्रेशर सेन्सर होय छे जे प्रेशर सेन्सर मेजर करे छे डिफरेंशियल प्रेशर ने। तो डिफरेंशियल प्रेशर अहींया मेजर थाय छे अने आवी रीतना आपणे फ्लोनुं मेजरमेंट करी शकीए छीए। तो मित्रों आ तो अहींया आपणे प्रेशर सेन्सर राखेलुं छे पण हुं वात करूँ पहेलाना समयनी के ज्यारे डिफरेंशियल प्रेशर सेन्सरनी शोध नहोती थई त्यारे मित्रों अहींया जे तमे इमेज जोई रह्या छो तेमां तमने जोवा मळे छे मेनोमीटर। तो मित्रों त्यारे मेनोमीटर द्वारा जे प्रेशर छे तेनुं मेजरमेंट करवामां आवतुं हतुं अने ए प्रेशरनुं मेजरमेंट करी तेनो डिफरन्स लेवामां आवतो हतो अने डिफरन्स लई त्यारबाद आपणने जे प्रेशरनो डिफरन्स लेवामां आवतो हतो अने त्यારબાદ તેને ફ્લોના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કન્વર્ટિંગ મેન્યુઅલી કરવામાં આવતું હતું અને અત્યારે તો મિત્રો બધું મશીન દ્વારા થઈ ગયું છે કે ડિફરન્શિયલ પ્રેશર સેન્સરની અંદર ઓલરેડી ફ્લો સ્ટાન્ડર્ડ્સ પ્રમાણેનું કેલિબ્રેશન કરી દેવામાં આવે છે અને કેલિબ્રેશન પ્રમાણે આપણને ડાયરેક્ટલી અહીંયા જે તમે ડિફરન્શિયલ પ્રેશર સેન્સર જોવો છો તેની અંદર જ આપણને જે ફ્લો છે તેનું મેઝરમેન્ટ જોવા મળે છે। તો મિત્રો આ હતી આજની વિડિયો અને આ હતો આપણો આજનો પાર્ટ વન। તો આજના પાર્ટ વનની અંદર આપણે જાણ્યું કે વેન્ચુરી ફ્લો મીટર છે એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે અને તેનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે। મિત્રો તમને આ મારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને સાથે મિત્રો આ જે વેન્ચુરી ફ્લો મીટર છે તેના પાર્ટ ટુમાં હું તમને વેન્ચુરી ફ્લો મીટરનું ઓપરેશન છે એડવાન્ટેજીસ છે લિમિટેશન્સ છે અને એપ્લિકેશન્સ વિશે વાત કરવાનો છું। તો વેન્ચુરી ફ્લો મીટરનો નેક્સ્ટ પાર્ટ પણ જોવાનું ના ભૂલતા। તો આ સાથે મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડિયો લેક્ચર આપને ગમ્યો હશે તો જલ્દીથી લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારા વિડીયોને જો વિડીયો ચેનલની અંદર તમે પહેલી વખત આવ્યા હોય તો અહીંયા તમે સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા। તો આજ સાથે હવે આપણે મળીશું વેન્ચુરી ફ્લો મીટરના પાર્ટ ટુમાં જેમાં આપણે વાત કરીશું એડવાન્ટેજીસ લિમિટેશન્સ એપ્લિકેશન્સ અને ઓપરેશનની। તો મિત્રો ત્યાં સુધી હું આપનો દોસ્ત દર્શન જેઠવા રજા લઉં છું મળીશું નેક્સ્ટ પાર્ટમાં વેન્ચુરી ફ્લો મીટર સાથે। તો ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત સ્ટે હોમ સ્ટે સેફ બાય બાય।